યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. રોટરી વોલ સિટી, આરટીઓ તથા પોલીસ વિભાગ દ્વારા ભુજના જ્યુબેલી સર્કલ પાસે ટ્રાફિક જાગૃતિ દિવસ ઉજવાયો. રોટરી વોલ સિટી દ્વારા અકસ્માતમાં માર્યા ગયા લોકોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો. સાથે સાથે ટ્રાફિક જાગૃતિ માટે પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભુજ નીમાબેન આચાર્ય, SPMS ભરાડા, RTO ગજ્જર, રોટરી પ્રમુખ સચિન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે વાહન ચાલકોને ફૂલ આપી હેલ્મેટ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ નીમાબેન આચાર્યે જણાવ્યું કે દર વખતે રોટરી વોલ સિટી આ ટ્રાફિક નિયમનનો પ્રોગ્રામ કરતા હોય છે અને ખાસ કરીને એની સાથે જે અકસ્માતમાં ભોગ બન્યા છે તેઓને શ્રદ્ધાંજલિ પણ આપતા હોય છે. તો આજના દિવસે જ્યારે રોટરી ક્લબે આવો સરસ કાર્યક્રમ કર્યો, એમાં હેલ્મેટનું વિતરણ પણ છે, એમાં સ્ટીકર પણ લગાડવાના છે, એમાં રિફ્લેક્ટર પણ લગાડવાના છે, અનેક જાગૃતિના કાર્યક્રમો ને પેમ્પલેટ્સ પણ એમને ખૂબ સારા બનાવ્યા છે. એટલે આવા કાર્યક્રમો મારી દ્રષ્ટિએ તમામ સંસ્થાઓએ કરવા જોઈએ. દરેક સંસ્થાઓએ આવા જાગૃતિના, ટ્રાફિકના જાગૃતિના પ્રોગ્રામ કરે, અથવા તો આ દિવસે આખા ભુજની અંદર અલગ અલગ ઝોનમાં અલગ અલગ સંસ્થાઓ આ કાર્યક્રમ કરે તો લોકોમાં બહુ સરસ રીતે અવેરનેસ આવતી હોય છે. બીજો વિષય છે કે અહીંયા જ્યારે આપણે ઉપસ્થિત થયા છે અને ટ્રાફિકની જ્યારે વાતો છે ત્યારે ખરેખર તો પોલીસ વિભાગ જે જે કાયદાઓ બન્યા છે એના કડક અમલીકરણ માટે જે રીતે પ્રયત્નો કરી રહ્યા છે અને ખડે પગે રહીને ટ્રાફિક નિયમનના જે પાલન કરાવે છે લોકો પાસે, એના માટે એમને અભિનંદન. પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ દ્વારા પણ વાત કરવામાં આવી. આજનો કાર્યક્રમમાં અકસ્માતમાં જે ભોગ બનેલા છે એને શ્રદ્ધા આપવા માટેનો હતો અને સાથે સાથે અવેરનેસ માટેનો પણ હતો. આંકડાકીય વાત કરીએ તો વિશ્વ લેવલે 12.5 લાખ જેટલા એક્સિડન્ટ થાય છે અને ઇન્ડિયામાં 4.5 લાખ જેટલા એક્સિડન્ટ થાય છે. 4.5 લાખમાંથી લગભગ 1.5 લાખ જેટલા માણસોનું મરણ થાય છે. આપણે ગુજરાતની વાત કરીએ તો 7,000 જેટલા લોકોના મરણ થાય છે. આપણે પશ્ચિમ કચ્છ જિલ્લાની વાત કરું તો 2016માં 177 થયેલા અને 2017માં 155 થયેલા અને અત્યારે 170 જેટલો આંકડો થયો છે. ખાસ કરીને આ બધા જે આંકડા છે એ લોકોની બેદરકારીના હિસાબે થાય છે. ઘણી વખતે બીજાના ભૂલના કારણે નિર્દોષ માણસોના પણ એક્સિડન્ટ થાય છે. એટલે જે નિયમો છે અને અવેરનેસના જે સતત કાર્યક્રમો પોલીસ તરફથી, RTO તરફથી, આ જુદી જુદી NGO તરફથી કરવામાં આવે છે એની અમલવારી થાય. વાલીઓ પણ એમના બાળકોને, ટૂંકમાં નાના બાળકો હોય તો એમને વાહન ના આપે, લાયસન્સ વગર વાહન નહીં ચલાવવા દે, સતત નિયમોનું પાલન થાય તો આમાં ઘટાડો થશે. હા, લોકોને અપીલ એ જ છે કે જે નિયમો છે એની અમલવારી થાય. મોબાઈલ ફોન પર વાત નહીં કરવો, સીટ બેલ્ટ પહેરીને, ટૂંકમાં જે સેફ્ટી છે મેજર ધ્યાનમાં રાખે. કચ્છ જિલ્લો એ પ્રવાસન જિલ્લો છે અને એમાં ખાસ કરીને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમાં તો સતત આપણે ટ્રાફિક રહેતું હોય છે. અત્યારે તમે જોતા હશો આ તહેવારો છે તો આ તહેવારોમાં સતત વાહનો આવે છે, અમારી પોલીસ, RTO સતત ખડે પગે હોય છે. તેમ છતાં આ મેં કીધું એ પ્રમાણે એકાદ માણસની ભૂલના હિસાબે કિલોમીટર સુધી લાઈનો ટ્રાફિક જામ થઈ જતું હોય છે અને વચ્ચે ફસાઈ જતા હોય છે. પોલીસ દરેક જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરે છે, મહેનત પણ કરે છે, રાત દિવસ મહેનત કરે, જ્યાં પણ અમને કોલ મળે ત્યાં પહોંચી જાય છે. પણ એ દરેક વ્યક્તિ પોતે ધ્યાન રાખશે તો આમાં અવેરનેસ આવશે અને આવા પ્રોબ્લેમ આપણે સોલ્વ. સમગ્ર બાબતે RTO ગજ્જરે જણાવ્યું કે આજરોજ વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ ટ્રાફિક અકસ્માતોમાં મૃત્યુ પામેલા માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ RTO વિભાગ, ટ્રાફિક વિભાગ દ્વારા અને રોટરી ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મહેમાન તરીકે પશ્ચિમ કચ્છના ભરાડા સાહેબ, જિલ્લા વડા નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોમાં
જનજાગૃતિ કેળવાય ટ્રાફિક વિશે એ બાબતે રોટરી ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેને અનુસંધાને ટ્રાફિકની શપથ લેવડાવી હતી. ત્યારબાદ એસપી સાહેબ દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને આરટીઓ વિભાગના વિવિધ કર્મચારીઓ દ્વારા હેલ્મેટનું વિતરણ, એમને પુષ્પગુચ્છ આપીને ટ્રાફિકની સમજણ આપવામાં આવી હતી. અને વધુમાં રિફ્લેક્ટરો, એવી વ્હીકલ્સમાં રિફ્લેક્ટર લગાવી અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અને જે ખૂબ જ સરસ આયોજન દ્વારા રોટરી ક્લબના મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું છે. એ રીતે ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ પણ થયો હતો. આહીર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચરિંગ વોટર ટેન્ક ISO સર્ટિફાઈડ કંપની. અમારે ત્યાંથી સસ્તી, સારી અને સોલિડ ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વર વોટર ટાંકીઓ પ્રોડક્ટ મળી રહેશે. પ્રોડક્ટમાં 10 વર્ષની ગેરંટી મળશે. તો આ માટે અમારો સંપર્ક કરો. ડાયરેક્ટર સામજીભાઈ આહીર, મોબાઈલ નંબર 9687663255992569230. એડ્રેસ લુણવા, તાલુકો ભચાઉ, કચ્છ.